મિત્રો, કેમ છો? મજામાં. આજે આપણે બનાવીશું મોરૈયાની ખીચડી. એના માટે મેં મોરૈયો ધોઈ લીધો છે, એક વાટકી મોટું, એક બટાકું સમારે લીધું છે, દહીં લીધું છે, તલ લીધા છે, લીલા મરચાં બે લીધા છે, એક નાનું ટામેટું લીધું છે, સિંગદાણા લીધા છે, લાલ મરચાં લીધા છે, લીંબુ લીધું છે, લીમડો લીધો છે, કોથમીર લીધી છે, અને બીજા જે મસાલા કરવું હોય તમને બતાવું. પહેલાં તેલ ગરમ કર્યું છે, તેલ ગરમ થઈ ગયું છે, જીરું નાખીશું, લીમડો નાખીશું, ટામેટું લીલા મરચાં નાખીશું, સૂકા બે મરચાં અને સિંગદાણા નાખીશું, સિંગદાણા થોડા છૂટાવા દઈશું, ટામેટું પેચાવા દઈશું આપણે. ટામેટું થોડું આપણું સુકાવા આવી ગયું છે, સિંગદાણા પણ સુકવા આવી ગયા છે. હવે આપણે બટાકા નાખી દઈશું અંદર. એકદમ ઝીણું સમારી બે પાણી ધોઈ લીધું છે. તેલના અંદર શેકાવા જવાનું છે સરસ મજાનું. આને શેકાય છે, આપણે થોડું સીધા મીઠું નાખી દઈશું અંદર. મીઠું નાખવાથી જલ્દી તળી જાય છે બટાકા. સરસ શેકાવા દઈશું આપણે આને. મિત્રો, તમે જોઈ શકો છો સરસ મજાના આપણે બટાકા શેકાવા આવી ગયા છે તેલના અંદર. અને મિનિમમ 10 મિનિટ જેવું થયું છે શેકાતે. આપણે એકદમ ધીમા તાપે શેકવાના હોય છે. બટાકા શેકાઈ ગયા છે, મસાલો કરી લેશું આપણે. હળદર નાખીશું 1 ચમચી, 2 ચમચી લાલ મરચું નાખીશું, 1 ચમચી ધાણા જીરું નાખીશું, 1/2 ચમચી સીધા મીઠું નાખીશું. પહેલાં નાખીશું એટલે આપણે મિક્સ કરી લેશું. મસાલાના અંદર થોડા બટાકા પાકવા દેશું. હજી આપણે 2 મિનિટ જેવું શેકશું આને. જેટલો મસાલો શેકાયેલો હશે એટલો જ આપણે મોરૈયાની ખીચડી બહુ સરસ બનશે. તમે જોઈ શકો છો કેટલો સરસ મજાનો શેકાય છે. હવે આપણે પાણી રેડી દઈશું. 1 ગ્લાસ જેટલું પાણી રેડું છું હું. પાણીને સરસ મજાનું ઉકળવા દેવાનું છે આપણે. પાણી ઉકળે પછી મોરૈયો નાખવાનો છે. મિત્રો, તમે જોઈ શકો છો સરસ મજાનું આપણું પાણી ઉકળી ગયું છે. હવે મોરૈયો નાખીશું આપણે અંદર. મોરૈયો મેં 3 પાણી ધોઈને રાખ્યો હતો. ધોઈને પલાર દેવાનો મોરૈયો, પછી બનાવવાનો. 1/2 કલાક જેવો પલારવા દેવાનો એને. ઘણા લોકો ઉપવાસના અંદર મરચું નથી ખાતા હોતા. મરચાં વગર તમારે બનાવવાનું હતું, અરે સીધા મીઠું ને લીમડો ને એવું નાખીને બનાવવાનો, એનાથી વઘાર કરવાનો. લીમડાથી બહુ સરસ બનશે. એને પણ સિંગદાણા એવું બધું નાખવાનું, મરચું એકલું નહીં નાખવાનું. એમ ઉકળવા દેશું સરસ. મિત્રો, તમે જોઈ શકો છો મેં 1/2 કલાક મોરૈયાને પલાળી ધોઈને પલાળી દીધો હતો, તો એકદમ થઈ ગયો છે, ફટાફટ બની જાય છે. ફૂલી બી સરસ મજાનો જાય છે જલ્દી ફટાફટ.
હલાવતું રહેવાનું આવી રીતે નીચેથી એટલે ચોટે નહીં. મરૈયો સરસ ઉકરે છે, આપણે દહીં નાખી દઈશું. દહીંથી ટેસ્ટ બહુ સરસ આવે છે, અને દહીં ના નાખો તો બી ચાલે કેમ કે આપણે ટામેટાથી વઘાર કર્યો હતો એટલે. ગેસનો તાપ મેં ધીમો રાખ્યો છે, એકદમ ધીમા તાપે બનાવવાનો છે આપણે. મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનો તો મોરૈયો થઈ ગયો છે, તો કોથળી નાખી દઈશું અંદર. ગાર્નિશિંગ તાવડીને કાઢીને પછી એક આને વઘાર કરીશું બીજો ઘી મરચાંનો. ટેસ્ટી જોઈએ છે ને ભાઈ, એ વઘાર કરીશું આપણે. જસમ કરી દઈશું થોડું ઢીલો જ રાખવાનો છે કેમ કે પછી પાણી થોડું શોષી લે છે. મિત્રો તમે જોઈ શકો છો મેં તાવડીના અંદર કાઢી લીધી છે, નાની તાવડીના અંદર આપણે હવે એક ઘીનો વઘાર કરીશું. ઘી ગરમ મૂક્યું છે, ઘી ગરમ થાય છે આપણું. ટેસ્ટી ટેસ્ટી મોરૈયો તૈયાર થઈ ગયો છે. હું શેકેલા તલથી ગાર્નિશિંગ કરું છું. બહુ જ ફાઇન લાગે છે તલ શેકેલાના અંદર. હું તો ભરપૂર નાખું છું, તમારે જેટલા નાખવા એટલા નાખવાના. મિત્રો તમે જોઈ શકો છો બહુ જ સરસ મજાનો આપણે મોરૈયો તૈયાર થઈ ગયો છે. ખીચડી બહુ જ ફાઇન બની છે, સ્વાદમાં પણ એટલી સરસ છે. મિત્રો તમારા ઘરે એકવાર જરૂરથી બનાવજો. મિત્રો તમને મજા આવી જશે એકવાર બનાવશો. મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો મને લાઇક ને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમારા માટે હું રોજ રોજ નવું નવું લઈને આવું. ઓકે મિત્રો, બાય બાય મિત્રો, સી યુ.